નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે આઈડીએલમાં ધોરણ નંબર 7 નો સોલ્યુશન કરવાના છે, જેમાં હિન્દી વિષયની અંદર આપણે પાઠ નંબર 6 ડોક્ટર વિક્રમ સારાભાઈનો સોલ્યુશન કરવાના છે. તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળો, અને વિડીયો તમને પસંદ આવે તો તમે લાઈક તેમજ તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો પ્રશ્ન નંબર 1 છે, એમાં કોણ ગુરુદેવ કે નામ સે ભી જાના જાતા હૈ? તો રવીન્દ્રનાથ ટાગોર. વિક્રમ સારાભાઈ કે બારે મેં ભવિષ્યવાણી કિસને કી થી? રવીન્દ્રનાથ ટાગોર ને. વિક્રમ સારાભાઈ ખાલિયા ભાઈ બહેન થે કિતને? તો કે 8. બચપન મેં વિક્રમ સારાભાઈ અપને પરિવાર કે સાથ કહાં ગયે? બરોબર, તો શિમલા. વિક્રમ સારાભાઈ કો કોણ કોણ સે વિષયો કે પ્રતિ ગહરી દિલચસ્પી થી? ગણિત તથા ભૌતિક વિજ્ઞાન. વિક્રમ સારાભાઈ ને BSc કે પરીક્ષા કહાં પાસ કી થી? તો કેમ્બ્રિજ મેં. વિક્રમ સારાભાઈ કી પત્ની કા નામ ક્યાં થા? મૃણાલિની. બરોબર, કોસ્મિક કિરણે રહસ્ય હોતી હૈ ક્યોંકિ ઉનકી ગતિ અનિશ્ચિત હોતી હૈ ઇસીલિયે. ડોક્ટર વિક્રમ સારાભાઈ ત્રિવેન્દ્રમ ક્યો ગયે થે? તો થુમ્બા કે લોન્ચિંગ સ્ટેશન કા નિરીક્ષણ કરને. હવે ખાલી જગ્યા પૂર્ણ કરવા છે, એમાં પહેલું વિક્રમ સારાભાઈ ને મેટ્રિક કી પરીક્ષા સન બરોબર 1934 માં પાસ કરી હતી. વિક્રમ સારાભાઈ સન 1934 અને 1937 મેં ગુજરાત કે કોલેજ અમદાવાદ મેં ઇન્ટર કી પઢાઈ કી હૈ. ડોક્ટર હોમી ભાભા કી મૃત્યુ કે પશ્ચાત પરમાણુ ઉર્જા સંસ્થાનો કા ભાર યુવા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ કો હી પ્રાપ્ત હુઆ. હવે ખરા ખોટા એ તમને આપેલા છે, એના સોલ્યુશન તમારે આમાંથી જોઈને લખવાના છે. દરેક વિધાન સત્ય જ છે, તો પણ તમે એકવાર વાંચી અને તેના આધારે તમે સોલ્યુશન તમારે લખવાનું છે. હવે એના ભાઈ એક બે વાક્યમાં ઉત્તર છે, રવીન્દ્રનાથ ટાગોર ને વિક્રમ સારાભાઈ કે બારે મેં ક્યાં ભવિષ્યવાણી કી થી? બરોબર, તો ઉસને ભવિષ્યવાણી કી થી કે યહ બાલક બડા હોકર બહુત યશસ્વી બનેગા. ચલો, વિક્રમ સારાભાઈ નો જન્મ ક્યાં થયો? તો કે જન્મ 12 ઓગસ્ટ બરોબર 1912 કો અમદાવાદ મેં હુઆ થા. વિક્રમ સારાભાઈ ના માતા પિતા નામ કે હું હતું? તો કે પિતા કા નામ થા લંબાલાલ ઓર માતા કા નામ થા સરલા દેવી અંબાલાલ. એના પછી વિક્રમ સારાભાઈ ને અપને નામ ખુદ કો ક્યો ચીઠિયા લિખી? બરોબર, ચીઠિયા લિખી. તો વિક્રમ સારાભાઈ કી ઈચ્છા થી કે અપને પિતા કે તરહ ઉનકે લીએ ચીઠિયા આયે, ઇસીલિયે ઉન્હોને અપને નામ ખુદ ચીઠિયા લિખી. ગુજરાત કોલેજ કહાં હૈ? તો ગુજરાત કોલેજ અમદાવાદ મેં હૈ. કેમ્બ્રિજ કહાં આયા? તો કે ઇંગ્લેન્ડ મેં હૈ. વિક્રમ સારાભાઈ કો ભારત મેં કિન વૈજ્ઞાનિક કે સાનિધ્ય મિલા હૈ? ભારત મેં સીવી રામન ઓર ડોક્ટર હોમી ભાભા કે જૈસે વૈજ્ઞાનિક સાનિધ્ય મેં. બરોબર, એના ભાઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ ને અમદાવાદ મેં લોક વિજ્ઞાન એવમ નેહરુ વિકાસ સંસ્થાન કી સ્થાપના કી ક્યોંકિ વે જન સામાન્ય કી વિજ્ઞાન કે પ્રતિ રુચિ જાગૃત કરને કે લીએ કાર્ય કરને ચાહતે થે. ભાઈ નવમું છે, ડોક્ટર વિક્રમ સારાભાઈ કોણ સે વિષય પર કાર્ય કરતો? પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય ગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિકી તથા ખગોળ આદિ વિષયો પર કાર્ય કરતે થે. ડોક્ટર વિક્રમ સારાભાઈ કિન કિન પુરસ્કાર સે સન્માનિત કિયે હૈ? તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, પદ્મભૂષણ, મરણોત્તર પદ્મભૂષણ જૈસે પુરસ્કારો સે સન્માનિત કિયા ગયા હૈ. ચલો, એના પછી છે 11મો સવાલ, વિક્રમ સારાભાઈ આપણે જીવનમાં કોણ કોણ સે પદ સુશોભિત કિયે હૈ? તો પરમાણુ ઉર્જા આયન સદસ્ય, ભારતીય અનુસંસાધન કે અધ્યક્ષ થે, યુનેસ્કો કે પ્રમુખ થે, સંયુક્ત રાષ્ટ્ર પરિષદ કે ઉપાધ્યક્ષ જૈસે પદ પર સુશોભિત કિયે. બાદ મેં ઉન્હે પરિષદ કે વિજ્ઞાન વિભાગ કા અધ્યક્ષ પણ બનાયા ગયા હૈ. ચલો, એના પછી છે વિક્રમ ડોક્ટર વિક્રમ સારાભાઈ કે મૃત્યુ કબ પર કહાં હતી? તો 21 ડિસેમ્બર 1971 કે ત્રિવેન્દ્રમ કે નિકટ થુમ્બા નામક સ્થાન ઉપર હોઈ હતી. એના ભાઈ વચન પરિવર્તન કરવાનું છે, તો બરોબર, તો લડકા તો લડકે, કિતાબ તો કિતાબે, નદી તો નદિયા, નારી તો નારિયા, માલા તો માલાએ, લતા તો લતાએ, સડક તો સડકે, મહિલા તો મહિલાએ, મછલી તો મછલિયા, લડકી તો લડકીયા, સ્ત્રી તો સ્ત્રીયા. ચલો આગળ જોઈએ. હવે આપણે એમાં આપણે સૂચના અનુસાર લખવાનું છે, જેમાં શબ્દકોશ બરોબર, ગાથા તો કથા બરોબર, પ્રતીક તો ચિહ્ન, વિક્રમ તો વીરતા, તપ્તશ્યાત અને ઉસકે બાદ, ભૌતિક તો સાંસારિક, અંતરિક્ષ તો આકાશ, પ્રયોગશાળા તો સંશોધન, ઇન્ટરનેશનલ તો આંતરરાષ્ટ્રીય, મૃત્યુ તો મરણ, ઉર્જા તો શક્તિ, યુવા તો યુવક.
બરોબર, ઉત્કૃષ્ટ તો શ્રેષ્ઠ, સ્મારક તો સ્મૃતિચિહ્ન, પુરસ્કાર તો ઇનામ, અને હવાય તો કાલ્પનિક. ચલો હવે આપણે શબ્દનો વાક્યમાં પ્રયોગ લખવાનો છે. ઈરાદા, તો ભારતીય લોકો અંગ્રેજ કે ઈરાદે સમજ ગયે છે. લિફાફા, ડાકિયા લિફાફે લેકર લેકર આયા. ઢેરો, બચ્ચો રેત કે ઢેરો મેં ખેલ રહે થે. લેસ, ભારતીય સેના નવીન તકનીકો કો લેસ રહે. એના પછી અનુસંધાન, ભારતીય કૃષિ અનુસંધાન નવી દિલ્હી મેં હે. ઉપાધિ, ડોક્ટર અબ્દુલ કલામ કો ભારત રત્ન કી ઉપાધિ કે સે સન્માનિત કિયા ગયા થા. અંતરિક્ષ મેં બહુત તારે હે. ઉર્જા, નદિયા પર બંધ બનાકર વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી જાતી હે. પુરસ્કાર, મેરા પ્રથમ નંબર આને પર મુજે પુરસ્કાર દિયા ગયા હે. સ્મારક, ભારતીય ઐતિહાસિક સ્મારક કે લીએ પ્રસિદ્ધ હે. ભાષામાં અનુવાદ કરવાનું છે, એનું સોલ્યુશન તમને જાતે કરવાનું છે. હવે નેક્સ્ટ આપણે સમાનાર્થી શબ્દ કરવાના છે. એમાં ઈરાદા તો ઈચ્છા, લેસ તો યુક્ત, અનુસંધાન તો સંશોધન, ઉપાધિ તો કિતાબ, બુલંદ તો ઉર્જા, અંતરિક્ષ તો આકાશ, અચંબિત તો વિસ્મત, ઓર ઉપકરણ તો ઉજાલા. ચલો આગળ જોઈએ. તો ઉચ્ચી સર્વનામ આપણે ગોતવાના છે, બરોબર. તો પહેલામાં આવશે કોઈ, બીજામાં આવે કિસકા, બરોબર. કોઈ યાની અનિશ્ચિત વાક્ય સર્વનામે, કિસકા યાની પ્રશ્નવાચક, યહ યાની નિશ્ચિત વાક્ય, વહ યાની નિશ્ચિત વાક્ય, કુછ યાની અનિશ્ચિત વાક્ય, યે યાની નિશ્ચિત વાક્ય હે, બરોબર. યે સર્વનામ વાળા નિશ્ચિત વાક્ય, યહ એટલે એ પણ નિશ્ચિત વાક્ય થાય, દરવાજે પણ કોણ એટલે અનિશ્ચિત વાક્ય થાય, યહ એટલે નિશ્ચિત વાક્ય, અને વહ પણ નિશ્ચિત વાક્ય થાય. ચલો જોડકા જોડવાના છે, બરોબર. તો અહીં તમને જોડકાના સોલ્યુશન તમને આપેલા છે, તે પ્રમાણે સાલ પ્રમાણે કયા કયા મેડલ અને કઈ કઈ ઘટના બનેલી છે તેના એ તમને સોલ્યુશન આપેલા છે, તે તમારે લખવાના છે. તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 જોવાનો છે. તો તેના માટે તમે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક શેર કરી દો, જેથી તેમને પણ અવનવા વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.